हमारा हालत भी खूब सी हम ना लागे हो जीवन में ना एक बस भी लाश लाने हो एक तो एक बार हालता है ना मैंने के डीडी मैं इसके लिए बोलूँ मैं सिर्फ और सिर्फ ओके ओके મારું નામ દુત્રેજ અવદિત અનિલભાઈ ફર્સ્ટ યર મેડિકલ સ્ટુડન્ટ જૂનાગઢમાં અત્યારે જે મને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે એ 3 વર્ષની મહેનત છે મારી 7th સ્ટાન્ડર્ડ 8th સ્ટાન્ડર્ડ અને 9th સ્ટાન્ડર્ડ 7th સ્ટાન્ડર્ડમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી પહોંચ્યો હતો 8th સ્ટાન્ડર્ડમાં સ્ટેટ લેવલ સુધી અને 9th માં છેલ્લે રાષ્ટ્રપતિ સુધી પહોંચ્યો છું એવોર્ડ 2012માં મળેલો છે અને અનાઉન્સ પ્રાઇઝ અનાઉન્સને અત્યાર થયેલું છે અત્યાર જે મળ્યો છે એમાં ઓઇલ પેઇન્ટિંગ છે કેનવાસ ઉપર જે મારા ફેવરિટ છે પિક્ચર્સ અને જે વિચાર છે એમાં એલોબરેટ કરી શકું છું પેઇન્ટિંગ કરતા અંડર સ્પિરિટ તો ન લાગે 3-4 કલાક જેટલો સમય વયો જાય છે એટલે હમણાં વર્ષ દિવસ સુધી તો નથી કરેલું કઈ મારી હોબી છે એક જ મેસેજ છે હોબીને પકડી રાખવી આગળ વધશો પહેલો રાઉન્ડ હતો કે એમાં કંઈક મેસેજ હોવો જોઈએ તમારું પેઇન્ટિંગ છે એમાં કંઈક મેસેજ હોવો જોઈએ સેકન્ડ રાઉન્ડ હતો કે ક્યુ ટેક ચાલે અને થર્ડ રાઉન્ડ આપણા મનપસંદ ફ્રી પેઇન્ટિંગ તમારે જે દોરવું હોય એમાં ત્રણેય મારા સિલેક્ટ થયા છે અને ત્રણેય સિલેક્ટ થયા છે એટલે હું આગળ પકડો આવ્યો પેઇન્ટિંગનો મેસેજ હતો કે માણસ નીચેથી ડેડ થઈને ઉપર જાય છે ઉપર એક મેં ઉપર નીચે ટ્રેન દોરેલું છે વચ્ચે વાદળા ને એવું બધું દોરેલું છે અને ઉપર હેવન બતાવેલું છે 3 લેયર બતાવેલા છે આખી બ્રહ્માંડ શીલ્ડ છે અને સર્ટિફિકેટ છે GMARS મેડિકલ કોલેજમાં જે કંઈ સિદ્ધિઓ જૂનાગઢ મુકામે સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે એ સિદ્ધિઓ વિશે માહિતી આપી રહ્યો છું અમારી અનેક સિદ્ધિની અંદર એક મોટી સિદ્ધિ છે એ રાષ્ટ્રપતિ લેવલની છે પ્રથમ MBBSમાં ઉદિત દુધરેજિયા જેઓ GMARS જૂનાગઢમાં સ્ટડી કરે છે તેઓ ઓઇલ પેઇન્ટિંગ કરે છે એમનું ઓઇલ પેઇન્ટિંગ એ આ વખતે જે માણસો 90 સિલેક્ટ થયા અને એ સિલેક્શન યાદી એ ભારત સરકારે રજૂ કરી છે સિલેક્શન યાદીમાં એ 90માં એક સ્ટુડન્ટ પ્રથમ આવ્યો છે અને એ છે શ્રી ઉદિત દુધરેજિયા એને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈ મુકામે 29/3/2017ના રોજ એવોર્ડ આપવામાં આવ્યો છે અને આ એવોર્ડમાં એને ટ્રોફી પ્લસ સર્ટિફિકેટ અને 51 લાખ રૂપિયા આપવામાં આવેલા છે જે ખૂબ જ ગૌરવની વાત છે આજે જૂનાગઢના મેડિકલ કોલેજ મળી એના પછી જૂનાગઢ કેટલું આગળ વધી રહ્યું છે એની વાત કરતાં મને ખૂબ આનંદ થાય છે હું મારા ડીન તરીકેની ફરજો બજાવીશ આ જૂનાગઢને ખૂબ આગળ મૂકીશ હજુ અનેક અનેરી સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરવાની છે જાહેર જનતાને મારી વિનંતી છે કે હું મારાથી જે કંઈ થશે એ કરીશ અને જૂનાગઢને ખૂબ ઇન્ટરનેશનલ લેવલે લઈ જઈશ